જેમાં કોરોના અંગે થયેલી સુઓ મોટોની અરજી પર સુનાવણી થઈ રહી છે। ગઈકાલે કેન્દ્ર અને રાજ્ય સરકારે જવાબ રજૂ કર્યો હતો। હાઈકોર્ટે વકીલ ગઈકાલે કેન્દ્ર અને રાજ્ય સરકારે જવાબ રજૂ કર્યો હતો। હાઈકોર્ટ વકીલ એસોસિએશનના વકીલ ઋષિ કેવિનાની રજૂઆત, ઘણી હોસ્પિટલોમાં સ્ટાફનો અભાવ છે, ધનવંતરી હોસ્પિટલમાં શૌચાલયની હાલત ખૂબ જ ખરાબ છે, સિવિલ ધનવંતરી સહિત હોસ્પિટલમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ જોવા મળી રહ્યો છે, તો સાથે જ લગ્ન પ્રસંગ અને જાહેર પ્રસંગમાં નિયમોનું પાલન નથી કરવામાં આવી રહ્યું, તો સુઓ મોટો જે થઈ છે તેની ઉપર અરજી પર અત્યારે સુનાવણી ચાલી રહી છે। વાદ મુદ્દે સંવાદદાતા દિવ્યા લાઈવ જોડાઈ ગયા છે। દિવ્યા, સુઓ મોટો અરજી ઉપર સુનાવણી અત્યારે ચાલી રહી છે, વકીલ દ્વારા જે અરજી કરવામાં આવી હતી, ઘણા બધા જે લૂ પોઈન્ટ છે તે બતાવવામાં આવ્યા હતા, અત્યારે કઈ પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે? અંકુર, રાજ્યમાં મેડિકલ કટોકટી એટલે કે કોરોનાની મહામારી ચાલી રહી છે, તેને લઈને સુઓ મોટો દાખલ કરવામાં આવી હતી। વકીલ એસોસિએશન તરફથી આજે કોર્ટમાં ચર્ચા કરવામાં આવી રહી છે, તમામ મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવી રહ્યા છે, સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં પણ આરટીપીસીઆર ટેસ્ટની વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે, લોકોને 2 થી 3 દિવસ બાદ આરટીપીસીઆરના પરિણામો એટલે કે રિપોર્ટ મળી રહ્યા છે, તેમાં પણ વિલંબ થઈ રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારની હાલત છે તે ખૂબ કથળાયેલી જોવા મળી રહી છે। સાયલાની એક હોસ્પિટલ છે કે જ્યાં ઓક્સિજનની અછત છે, સાથે આઈસીયુ બેડ પણ ઉપલબ્ધ નથી, એટલે વડોદરાના લોકોને ગુજરાત અમદાવાદમાં આવવું પડે સારવાર માટે કે અન્ય સ્થળ પર જવું પડે, તે માટે પણ લોકો મજબૂર થયા છે। કોરોનાની મહામારી દરમિયાન લોકોએ કેટલી વેદના અત્યારે વેઠવી પડે તે પ્રકારની સ્થિતિ છે તે અત્યારે જોવા મળી રહી છે। વકીલ એસોસિએશન તરફથી એક બીજી રજૂઆત કરવામાં આવી છે કે ગણતરીના દિવસોમાં જે ધન્વંતરી હોસ્પિટલ જ્યાં ઊભી કરવામાં આવી, ત્યાં પણ શૌચાલયની જે હાલત છે તે ખૂબ ખરાબ સ્થિતિમાં જોવા મળી રહી છે, તે બાબત ન હોવી જોઈએ। સ્ટાફ ભલે સારો હોય પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ હોય તો દર્દીઓને સારવાર લેવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે, તે અયોગ્ય બાબત છે। આ પ્રકારની રજૂઆત વકીલ એસોસિએશન તરફથી કરવામાં આવી છે। આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવમાં અમદાવાદ નહીં પરંતુ તમામ જે હોસ્પિટલો છે તેને આવરી લેવામાં આવી છે। અમદાવાદ સહિતની સિવિલ હોસ્પિટલ હોય કે સોલા સિવિલ હોય, તમામ હોસ્પિટલોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ હોવાની મહત્વની રજૂઆત વકીલ એસોસિએશન તરફથી કરવામાં આવી છે। સાથે સાથે વેક્સિનેશન છે જે 45 થી વધુ વયના લોકોનું છે તે હવે બંધ કરી દેવામાં આવ્યું છે, તે બાબતને પણ નકારી ન શકાય। આ પ્રકારની જો વેક્સિનેશનને બંધ કરવામાં આવશે તો કોરોનાની સ્થિતિ વધુમાં વધુ વણસે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે, એટલે વેક્સિનેશન જે સરકાર દ્વારા જે બંધ કરવામાં આવ્યું છે તેને લઈને વાંધો વકીલ એસોસિએશન તરફથી ઉઠાવવામાં આવ્યો છે। સાથે જ વેક્સિનેશન અંગે કેટલો જથ્થો વેક્સિનેશનનો આવશે અને ક્યારે આવશે તે પણ સરકારને હજી સુધી ખબર નથી, માત્ર પ્રેસ નોટમાં વિગતો દર્શાવી દેવામાં આવે છે અને સરકાર પોતાની તમામ જે દિલાસાઓ છે તે જનતાને આપતી હોવાનો દાવો છે, તે વકીલ એસોસિએશન તરફથી હાઈકોર્ટમાં કરવામાં આવ્યો છે। સાથે સાથે આરટીપીસીઆર ટેસ્ટિંગનું પરિણામ ગ્રામ્ય વિસ્તારોમાં ઝડપી મળવું જોઈએ, ઓક્સિજનની અછત પણ હજી સુધી છે, રાજ્ય સરકાર કે સરકાર દ્વારા તમામ જાહેરાતો કરી દેવામાં આવી છે પરંતુ ઓક્સિજનનો જથ્થો ક્યાંથી અને કેટલા પ્રમાણમાં આવશે તે બાબતને લઈને પણ કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં નથી આવી, એટલે સરકાર પણ અત્યારે અસમંજસમાં છે। ત્યારે આ પ્રકારની સ્થિતિ કોરોનાની મહામારી દરમિયાન જે દવાઓથી લઈને તમામ જથ્થો મંગાવવામાં આવતો હોય છે પરંતુ ક્યાંથી અને ક્યારે આવશે અને કેવી રીતે આવશે, સાથે જ લોકો સુધી કેવી રીતે પહોંચતો કરવામાં આવશે, તે તમામ બાબતમાં સરકારે યોગ્ય નિર્ણય એટલે કે સરકારે યોગ્ય બાબતો ધ્યાનમાં રાખીને જ લોકો સુધી આ તમામ બાબતો વિગતવાર મૂકવી જોઈએ, આ પ્રકારનું વકીલ એસોસિએશને રજૂઆત કરી છે। મહત્વનું છે કે કોરોનાની મહામારી ચાલી રહી છે તે દરમિયાન વેક્સિનેશન ઉપર ભાર મૂકવો જોઈએ, ત્યારે આજે વેક્સિનેશન છે તે બંધ કરવામાં આવ્યું છે, આ બાબતને લઈને વકીલ એસોસિએશને વાંધો ઉઠાવ્યો છે। તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાની કથળાયેલી સ્થિતિ જોવા મળી રહી છે, તેના કારણે લોકોની ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આઈસીયુ બેડ ગ્રામ્ય વિસ્તારોમાં ઉપલબ્ધ નથી, ઓક્સિજનનો અછત હોવાની પણ સામે આવે છે। તમામ બાબતોને લઈને સરકારે જે દાવાઓ એફિડેવિટમાં કર્યા છે તેને લઈને વકીલ એસોસિએશન તરફથી આ તમામ દાવાઓને પોકળ સાબિત થતા હોય તે પ્રકારની રજૂઆતો અત્યારે હાઈકોર્ટમાં ચાલી રહી છે। જી જી બિલકુલ દિવ્યા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો ગુજરાત હાઈકોર્ટમાં ફાયર મામલે સુનાવણી, ભરૂચ હોસ્પિટલમાં આગનો મુદ્દો ઉઠ્યો છે, જવાબદાર લોકો સામે પગલાં લેવાની માંગ ઉઠી છે। 18 લોકોના મોતની ઘટના દુઃખદ હોવાની હાઈકોર્ટમાં રજૂઆત થઈ છે। ફાયર સેફ્ટી વગરની
होस्पिटलो हजी धमधमी रही है। अरजदार द्वारा हाईकोर्ट नु ध्यान दोरवामां आव्युं छे। साथे ज कहेवामां आव्युं छे के जवाबदार लोको सामे कार्यवाही करवामां आवे। तो आज मुद्दे संवाददाता दिव्या चौहान फोनलाइन पर। दिव्या, गुजरात हाईकोर्ट में अत्यारे फायर मामले सुनावणी चाली रही है, शुं विगतो? अंकुर, गुजरात हाईकोर्ट में फायर सेफ्टी ने लईने पण जे सुनावणी चाली हती तेमां 11 भरूच होस्पिटल में जे कोविड होस्पिटल हती त्यां लोकोने अचानक ज आग लागी हती अने आग लागवानुं कारण छे ते अकबत हजी जोवा मळ्युं हतुं अने आ बाबत जे भरूचनी फरी एक वखत कोविड होस्पिटल में आग लागता मामलो छे ते हाईकोर्ट में पड़कारवामां आव्यो हतो अने शा कारणे आग लागी हती ते तमाम बाबतोने लईने 11 मे ज्यारे कोर्टमां जवाब रजू करवामां आवशे त्यारे सरकारने जवाब रजू करवा माटे हाईकोर्टे आदेश कर्यो छे। त्यारे राज्य हजी पण फायर एनओसी वगर ज राज्यनी तमाम होस्पिटलो छे मोटा भागनी ते पण धमधमी रही छे। तो आवी केटली होस्पिटलो छे के ज्यां हजी सुधी फायर सेफ्टीनो अभाव जोवा मळी रह्यो छे ते तमाम बाबतोनो डेटा मेळवीने 11 मे ना रोज ज्यारे सुनावणी हाथ धरवामां आवशे त्यारे हाईकोर्टमां आ मामले जवाब पण रजू करवा माटे हाईकोर્ટે સરકારને આદેશ કર્યો છે। જી જી બિલકુલ દિવ્યા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।